રાજ્યમાં અવારનવાર બાળકો ગુમ થયાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે વડોદરાના વાઘોડિયાના લીલોલા નવીનગરીમાંથી 7 દિવસનો નવજાત બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે 21 વર્ષીય માતાએ બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળક ન મળતા વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ હવે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી બાળકની શોધખોળ હાથ ધરી છે જો કે બાળકનું અપહરણ તાંત્રિક વિધિ માટે થયું હોવાની ગામ લોકોમાં આશંકા સેવાઈ રહી છે વડોદરાના વાઘોડિયાના લીલોરાના ભાવનગરપુરા ગામે નવીન નગરીમાંથી શ્રમજીવી પરિવારની 21 વર્ષની દીકરીનું 7 દિવસનું બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે બાળકની માતાએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મહિલાના બોરસદના એક ગામે લગ્ન થયા હતા તેઓને સંતાનમાં 2 વર્ષની દીકરી પણ છે મહિલા ગર્ભવતી થતાં લીલોરાના ભાવનગરપુરા નવીનગરીમાં રહેતા તેના પિતાને ત્યાં આવી હતી મહિલાએ દશેરાના દિવસે રાત્રિના 9 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો માતા પુત્રની તબિયત તંદુરસ્ત જણાતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી તારીખ 20-10-21 રોજ સાંજના 9 વાગ્યે મહિલા જમી પરવારી ઘરના આગળના ભાગે કાચા ઝૂંપડામાં સૂતી હતી ત્યાં અંદરના રૂમમાં બીજું સંતાન પણ સૂતું હતું મહિલા નવજાત શિશુને સ્તનપાન કરાવી બાળકની વિરુદ્ધ દિશામાં પડખું ફેરવી આંખ લાગતા સૂઈ ગઈ હતી ત્યારે રાત્રિના 2 વાગ્યાની આસપાસ તેની આંખ ખુલતા પથારીમાંથી બાળક ગાયબ હતું જેથી માતા સહિતના પરિવારે આસપાસના ઘરોમાં તપાસ કરી હતી આ ઘટનાની જાણ ગામના સરપંચ જાકીરભાઈ મંસૂરીને થતા તેઓએ પણ બાળકની શોધખોળ હાથ ધરી હતી ત્યારબાદ વહેલી સવારે બાળકની માતાના પરિવારે તમામ જગ્યાએ તપાસ કરતા બાળક મળી આવ્યું ન હતું જેથી 7 દિવસના બાળક ગુમ થયા અંગે માતાએ જરોદ પોલીસ સ્ટેશને બાળક ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી આમ એકાએક 7 દિવસનું બાળક ગુમ થતાં બાળક પર કોઈ તાંત્રિક વિધિ કરવા ઉઠાવી ગયું છે કે પછી બાળકનું અપહરણ કોઈ ઇરાદાપૂર્વક કરાયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે હાલ ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ એલસીબી ડી સ્ટાફ સહિત એફએસએલ અને ડીવાયએસપી કલ્પેશ સોલંકી પોતાના 50 ઉપરાંત સ્ટાફ સાથે તપાસ ચલાવી રહ્યા છે જોકે આસપાસના તળાવ કુવા ખેતર અને જાડી ઝાંખરામાં ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ લાઇવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા